પાલનપુરમાં પુરવઠા વિભાગની ટીમે પીછો કરીને મિલાવટયુક્ત દૂધનો જથ્થો ભરેલો ટેન્કર ઝડપી પાડ્યા બાદ કાણોદર ગામે આવેલી બે ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા દરમિયાન ₹53 લાખની કિંમતનો 8,200 કિલો અખાદ્ય ઘીનો જથ્થો મળી આવતા આ શંકાસ્પદ ઘીના જુદા જુદા 9 સેમ્પલ લઈ આ નમૂનાને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પાલનપુર શહેર અને ગ્રામ વિસ્તારમાં કેટલાક વેપારીઓ મિલાવટયુક્ત તેમજ અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે પીછો કરીને મિલાવટયુક્ત દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું, જે બાદ કાણોદર ગામે પણ અખાદ્ય ઘીના જથ્થાનો સંગ્રહ કરાયો હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે વિપુલભાઈ રાવળ નામના વેપારીની શ્રીમૂલ ડેરીમાં દરોડો પાડી શ્રીમૂલ પ્રોડક્ટ ઘીના 3 સેમ્પલ લઈ ₹41.86 લાખની કિંમતનું 6,354 કિલો ઘી સીઝ કર્યું હતું. તેમજ ફિરોઝ હેદર અધારિયા નામના વેપારીની નમસ્તે ફૂડ પ્રોડક્ટમાં રેડ કરીને નમસ્તે ફૂડ ઘીના 6 નમૂના લઈ ₹10.82 લાખની કિંમતનું 1,754 કિલો ઘી મળી બંને પેઢીમાંથી ₹53 લાખની કિંમતનું 8,200 કિલો અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવતા અખાદ્ય અને ભેળસેલ ખાદ્ય પદાર્થો વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દેખી જે સેમ્પલ ત્યારે તાત્કાલિક ટેસ્ટ કરીને એ સબ સ્ટાન્ડર્ડ જાણ થતાં લગભગ 51 લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એનો કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે. એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે કાણોદર ગામે ઘીના ગોડાઉનમાં બુધવારની સાંજે દરોડા પાડી 53 કિલો અખાદ્ય ઘીનો જથ્થો ઝડપી પડાયો હતો, પરંતુ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા આ ઘીના વેપારીઓને છાવરવા માટે ગુરુવારની મોડી સાંજ સુધી અધિકારીઓને ફોન ન ઉપાડી માહિતી છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. આ અંગે ફૂડ વિભાગના નિયમન કમિશનરે પ્રેસ રિલીઝ કરી માહિતી આપી હતી.